NIMESH chapter 3 chatushkoni samaj chatushkon ange thodu tame dhoran 7 ma sikhi gaya hata samantar baju chatushkon no upyog sikhi gaya hata ahi thodu vadhare agad ema pehlo point che kagad e ek samtal ni પ્રતિકૃતિ છે. દિવાલ પણ એક સમતલની પ્રતિકૃતિ છે. જો કાગળ પર જુદા જુદા બિંદુઓ ને પેન્સિલ વડે જોડવાથી સમતલીય વક્ર મળે. ફક્ત રેખાખંડોથી બનેલા સાદા બંધ વક્રને બહુકોણ કહે છે. ઉદાહરણ તરીકે, દાખલા તરીકે, ત્રિકોણ, ચતુષ્કોણ, પંચકોણ વગેરે. વિકર્ણ બહુકોણનો વિકર્ણ એ ક્રમિક ના હોય તેવા શિરોબિંદુઓને જોડવાથી મળતો રેખાખંડ છે. અહીં ચતુષ્કોણ માં બે વિકર્ણો છે. બે વિકર્ણ પંચકોણ પાંચ વિકર્ણ ત્રિકોણ વિકર્ણ ન મળે. બહિર્મુખ બહુકોણ તેના વિકર્ણો પરસ્પર છેદે છે અથવા તેનો કોઈ પણ ભાગ બહુકોણના બહારના ભાગમાં હોતો નથી. બહિર્મુખ બહુકોણમાં તેના વિકર્ણો પરસ્પર છેદે અને બંને અંદરના ભાગમાં. અંતર્મુખ બહુકોણમાં તેના વિકર્ણોનો અમુક ભાગ બહારના ભાગમાં હોય છે. આ એક અંતર્મુખ બહુકોણ દર્શાવે છે જેના વિકર્ણ પરસ્પર છેદતા નથી અથવા તેના વિકર્ણો પરસ્પર છેદતા નથી. જે બહુકોણમાં બધી બાજુના માપ
સમાન તથા બધા ખૂણાના માપ પણ સમાન હોય તેવા બહુકોણને નિયમિત બહુકોણ કહેવાય. અહીં ત્રણ બાજુઓ વાળો, ત્રણેય બાજુના માપ સમાન, ત્રણેય ખૂણાના માપ સમાન, સમબાજુ ત્રિકોણ, એ જ રીતે ચોરસ, ચારે બાજુના માપ સમાન અને ચાર ખૂણા કાટખૂણા. પંચકોણ, પાંચે બાજુના માપ સમાન, પાંચે ખૂણાના માપ સમાન, એના માટે સ્પેશિયલ કોઈ નામ નથી, એટલે નિયમિત પંચકોણ દર્શાવી શકાય. અહીં અનિયમિત બહુકોણમાં આ સમદ્વિ બાજુ ત્રિકોણ છે. એમાં બે બાજુના માપ સમાન, તો એના સામસામેના ખૂણાના માપ સમાન, પણ ત્રીજો ખૂણો સમાન નથી. અહીંયા લંબચોરસ છે, બધા ખૂણાના માપ સમાન, પણ બધી બાજુના માપ સમાન નથી, ફક્ત સામસામેની બાજુઓના માપ સમાન છે. હવે ખૂણાના સરવાળાનો ગુણધર્મ. તમે અગાઉના ધોરણમાં, ધોરણ સાતમાં શીખ્યા હતા કે ત્રિકોણના બધા ખૂણાના માપનો સરવાળો એકસો એસી અંશ થાય. અહીં ચતુષ્કોણના બધા ખૂણાના માપનો સરવાળો આપણે જોઈએ તો પ્રથમ અહીં ચતુષ્કોણ એ બી સી ડી આપેલ છે, જેમાં રેખાખંડ એસી વિકર્ણ થી તેના બે ભાગ પડે છે. ત્રિકોણ એ બી સી અને ત્રિકોણ એ ડી સી હવે ચતુષ્કોણ એ બી સી ડી ના બધા ખૂણાના માપનો સરવાળો બરાબર ત્રિકોણ એ બી સી ના ખૂણાના માપનો સરવાળો વત્તા ત્રિકોણ એ ડી સી ના ખૂણાના માપનો સરવાળો. તો ત્રિકોણના ખૂણા માપનો સરવાળો 180 થાય, બીજા ત્રિકોણના ખૂણા માપનો સરવાળો 180 બરાબર 360 અંશ થશે. આ ચતુષ્કોણના બધા ખૂણાના માપનો સરવાળો 360 અંશ.